ટાટ અને ટેટ પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોને જ્ઞાન સહાયકમાં લેવા માટે સરકારની નીતિરીતોનો આમ આદમી પાર્ટીએ ખુલ્લો વિરોધ કર્યો છે. આજે ભગવાનના ચરણોમાં પવિત્ર શ્રાવણ માસમાં આવેદનપત્ર અર્પણ કરી સદબુદ્ધિની માંગ કરી. જ્ઞાન સહાયક યોજના રદ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીના જિલ્લા કક્ષાના પદાધિકારીઓ આજે સરકારી તંત્રને રજૂઆત કરીને થાક્યા હતા. બાદમાં મંદિરમાં ભગવાનનું શરણું લીધું હતું. ભગવાનમાં મંદિરમાં જઈ અને ભગવાનને આવેદનપત્ર પાઠવી પ્રાર્થના કરી હતી. ખાસ કરીને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 11 મહિનાના કોન્ટ્રાક્ટ પદ માટે જ્ઞાન સહાયક જેવા પદ પર હંગામી શિક્ષકોની ભરતી કરવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે તેનો ગુજરાતના નાગરિકો અને નોકરીદાયક કાર્ડ ટેટના પરીક્ષાર્થીઓ જે પાસ કરી છે તેવા ઉમેદવારો સખત વિરોધ કરી રહ્યા છે. આજે આમ આદમી પાર્ટીના પદાધિકારીઓએ તાત્કાલિક અસરથી આ બાબતે મંદિરમાં જઈને આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં કચ્છ જિલ્લાના પ્રમુખ સંજયભાઈ બાપટ, જિલ્લા ઉપપ્રમુખ ગોવિંદભાઈ મારવાડા, જિલ્લા મંત્રી વનરાજસિંહ વાઘેલા, બટુકભાઈ ગોસ્વામી, કાંતાબેન પટેલ, મામદ ખલીફા, રિયાબેન ગોસ્વામી, કવિતાબેન લુહા, ભૂમિ બારોટ, જાગૃતિ બારોટ, રોહિત મારવાડા, કૃષ્ણભાઈ મહેતા સહિતના લોકોએ આ બાબતે ભગવાનને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી સરકારને સદબુદ્ધિ આપે તેવી માંગ કરી છે. જય અને ટેટ અને ટાટ પાસ થયેલા જે યુવાનો છે, જે વર્ષોથી એણે મહેનત કરી છે, ટેટ અને ટાટ પાસ કરી છે અને આતુરતાપૂર્વક જે રાહ જોઈ રહ્યા હતા કે એમને શિક્ષકોની ભરતી એમની થશે અને એમને કાયમી શિક્ષક એવો બની શકશે અને આવનાર આપણા દેશનું, આપણા ગુજરાતનું, કચ્છનું ભવિષ્ય ઉજળું કરવા માટેના તેઓ પ્રયત્નો કરશે. એ પ્રયત્નો કરવા માટે એમણે ટેટ અને ટાટ બંને પરીક્ષાઓ પાસ કરી, પરંતુ સરકાર જે છે એ સરકાર અત્યારે એમને હંગામી ધોરણે એટલે કે 11 મહિનાના જ્ઞાન સહાયક, વિદ્યા જ્ઞાન સહાયક ના પ્રોજેક્ટ અંતર્ગત એમને નોકરી આપવાની જે વાત કરી રહી છે એનો તમામ આખા ગુજરાતની અંદર ખૂબ મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે. સરકારને અગાઉ આમ આદમી પાર્ટી પણ સમજાવી ચૂકી છે, ત્યારે પણ તેઓ સમજી શક્યા નથી. એટલે આજે ભગવાનને અમે આવેદનપત્ર આપવાનું વિચારી રહ્યા છે, કારણ કે સરકાર પાસે સતત રજૂઆતો કરી છે, ત્યારે ભગવાન આ સરકારને સદબુદ્ધિ આપે અને જે આપણે જે કહી શકાય કે શિક્ષકની ગોદમાં પ્રલય અને નિર્માણ બંને જ્યારે રહેતા હોય છે અને જે એની શક્તિ છે એટલા એવા ગુરુઓને અત્યારે એવો શિક્ષણ ન આપી શકે અને લોકો જે બાળકો છે વંચિત રહી જાય એવા પ્રયત્નો સરકાર કરી રહી છે. એટલે સરકારને આંખો ખોલવા માટે અને ભગવાન આ સરકારને સદબુદ્ધિ આપે અને